स्वागतम सर्वत्र ज्ञानममा हूँ कल्पेश चोटलिया आपनो स्वागत करू छु। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी विभाग त्रण भाषा कसोटी प्रेक्टिस फकरा नंबर 89। फकरो आ रीते छे, हवे आपणे तेने समझिए। गयाना घरे एक नानी छोकरी रहती हती। ज्यारे तेणी बड़दोनी दूरदर्शा जोती त्यारे तेने खराब लागतू, एटले ते राते छुपी रीते एने रोटलाओ खवडावती। अहीं वात छे एक नानी छोकरीनी, કે ગયાના ઘરે, એટલે ગયા નામનો કોઈ વ્યક્તિ હશે અથવા સ્ત્રી હશે, કે ગયાના ઘરે એક નાની છોકરી રહેતી હતી, જ્યારે તેણી એટલે નાની છોકરી બળદોની દુર્દશા, ખરાબ હાલત, દુર્દશા એટલે મુશ્કેલી અથવા ખરાબ હાલત એમ કહી શકાય, માઠી દશા, કે જ્યારે તેણી છે ને બળદોની ખરાબ હાલત જોતી ત્યારે તેને ખરાબ લાગતું, દુઃખ થતું, એટલે તે રાતે છુપી રીતે એટલે કે સંતાઈને છુપી રીતે તેમને એટલે કે બળદોને રોટલાઓ ખવડાવતી। ક્યારે ખવડાવતી? રાતના સમયે પોતે સંતાઈ જાય અને સંતાઈ અને બળદોને રોટલાઓ ખવડાવતી હતી। બંને બળદો તેમના પ્રેમની સામે માર અને અપમાન ભૂલી જતા। બંને બળદો છે એ તેના પ્રેમ, તેના એટલે નાની છોકરીના પ્રેમની સામે, જી ગયા નામનો વ્યક્તિ હશે કે સ્ત્રી હશે, એ બળદને માર અને અપમાન કરતા હશે, છતાં બળદો છે એ માર અપમાનને ભૂલી જતા હતા। ક્યારે? છોકરીના પ્રેમની સામે। એક દિવસ મોતી દોરડાને ચાવીને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તે છોકરી આવીને બંને બળદોને મુક્ત કરી દીધા। અહીં વાત આવે છે કે એક દિવસ મોતી એટલે બળદનું નામ મોતી હશે, દોરડાને ચાવે છે, ચાવીને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલે કે પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે તે છોકરી આવે છે અને બંને બળદોને મુક્ત કરી દે છે, છૂટા મૂકી દે છે। તે બંને ભાગી ગયા, બળદ છે છૂટા થયા, મુક્ત થયા એટલે ભાગી ગયા। થોડી વાર પછી જ્યારે ગયાને ખબર પડી ત્યારે તે પણ તેમની પાછળ દોડી ગયો, પણ તેમને પકડી શક્યો નહીં। બળદ ભાગી ગયા પછી થોડી વાર પછી ગયાને ખબર પડે છે કે બળદ ભાગી ગયા છે, એ પણ તેમની એટલે કે બળદની પાછળ દોડ્યો, પણ તેમને એટલે કે બળદને પકડી શક્યા નહીં। પ્રશ્નોતરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, તેના પ્રેમની સામે બંને બળદો શું ભૂલી જતા? તેના એટલે છોકરીના પ્રેમની સામે બંને બળદો શું ભૂલી જતા? એ લડવાનું એટલે કે લડવા ઝઘડવાની વાત ભૂલી જતા, બી દોરડું તોડવાની વાત ભૂલી જતા, સી ખાવા પીવાનું ભૂલી જતા, કે ડી માર અને અપમાન ભૂલી જતા? તો ફકરામાં વાત આવે છે કે બંને બળદો તેના પ્રેમની સામે માર અને અપમાન ભૂલી જતા, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી માર અને અપમાન। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ગયાના ઘરે કોણ રહેતું? ગયાના ઘરે કોણ રહેતું હતું એમ ટૂંકમાં? એ ગયાની બહેન, બી ઝગડાળુ સ્ત્રી એટલે કે બાજકણી સ્ત્રી, સી એક નાની છોકરી, બી મોતીની પત્ની। તો ફકરામાં વાત શરૂઆતમાં જ આવે છે કે ગયાના ઘરે એક નાની છોકરી રહેતી હતી, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે સી ગયાના ઘરે એક નાની છોકરી રહેતી હતી। ત્યારબાદ
પ્રશ્ન નંબર 3, એક દિવસ જ્યારે મોતી દોરડું તોડવા માંગતો હતો ત્યારે તે છોકરીએ ત્યાં આવીને શું કર્યું? એ બંને બળદોને મુક્ત કરી દીધા, બી બંને બળદોને માર્યા, સી ગયાને બોલાવી લાવી, ડી બહારનો દરવાજો બંધ કરી દીધો. તો ફકરામાં વાત આવે છે આપણે કે એક દિવસ મોતી દોરડાને ચાવીને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે છોકરી આવીને બંને બળદોને મુક્ત કરી દીધા. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે એ બંને બળદોને મુક્ત કરી દીધા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તેણી એટલે કે છોકરી, નાની છોકરી હતી એની વાત છે, તેણી રાત્રે છુપાઈને બળદને શું ખવડાવતી? એ ઘાસ, બી રોટલી, સી લીલું ઘાસ, ડી ચારો. ચારો એટલે ખાસ ચારો. તો ફકરામાં આ વાત પણ આવેલી છે કે જ્યારે તેણી બળદોની દુર્દશા જોતી ત્યારે તેને ખરાબ લાગતું, એટલે તે રાતે છુપી રીતે તેમને રોટલાઓ ખવડાવતી. એટલે આની નજીકનો વધારે ઉત્તર છે એ લાગુ પડશે બી રોટલી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જો તેણીએ બળદોની દુર્દશા જોઈ હોય તો તેને કેવું લાગતું? જો તેણીએ એટલે કે નાની છોકરીએ બળદોની દુર્દશા એટલે ખરાબ હાલત જોતી ત્યારે એ છોકરીને કેવું લાગતું? એ તે રડવા લાગતી, બી દુઃખ લાગતું, સી સારું લાગતું, ડી તેની પર કઈ અસર થતી નહીં. તો આપણે ફકરામાં આનો ઉત્તર આપેલો છે કે જ્યારે તેણી બળદોની દુર્દશા જોતી ત્યારે તેને ખરાબ લાગતું, ખરાબ લાગતું એટલે દુઃખ થતું એને. એટલે આ પ્રશ્નનો ઉત્તર છે કે જો તેણીએ બળદોની દુર્દશા જોઈ હોય તો તેને દુઃખ લાગતું. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.